गुड मॉर्निंग डियर फ्रेंड्स ऑफ स्टैंडर्ड 10 धोरण 10ना विद्यार्थियों शुभ सवार। लास्ट टाइम वी लर्नड रीड 3 स्टोरी टाइम। टुडे वी आर गोइंग टू लर्न रीड 4 फ्रेंडशिप अ रेनबो फॉरएवर। वी लर्नड अ फ्रेंडशिप रेनबो फॉरएवर फ्रॉम ब्लैक बुक। आज आप ब्लैक बुक में रीड 4 फ्रेंडशिप अ रेनबो फॉरएवर जोईश। એટલે કે મિત્રતા મેઘ ધનુષ્ય હંમેશને માટે। અહીંયા આ વાર્તામાં બે બહેનપણી વિશેની વાત કરવામાં આવી છે। આપણી મિત્રતા કેવી હોય, કવિ કહ્યું છે કે શેરી મિત્રો સૌ મળે તાળી મિત્રો અનેક, સુખ દુઃખ જેમાં પામીએ સો લાખનમાં એક। આપણો મિત્ર એવો હોવો જોઈએ કે સુખમાં આપણી પાછળ રહે અને દુઃખમાં આપણે આગળ રહે, એવો મદદરૂપ થનાર લાખોમાં। આપણે શેરીમાં ઘણા મિત્રો હોય, હાથ તાળી આપવાળા ઘણા મિત્રો હશે, પણ આપણે સુખમાં અને દુઃખમાં મદદરૂપ થાય એવો લાખોમાં જ કોઈક એવો મિત્ર, એવી મિત્રતાની વાતચીત કરવામાં આવી છે। અને આજે જે સ્ટોરીનું વર્ણન છે, વાર્તાનું વર્ણન, એ રિયલ લાઈફ સ્ટોરી, ખરી વાસ્તવિક વાર્તા છે, એટલે કાલ્પનિક વાર્તા નથી। બે બહેનપણીઓનું જીવન વિશે કેવું છે। ગ્રોવિંગ અપ વિથ અ ફાધર ઇન રેલવે મીન્સ મૂવિંગ અપ, એટલે કે રેલવેમાં નોકરી કરતા માતા પિતાના સંતાન હોવ એટલે વારંવાર ફરવું પડે, જ્યાં તે બદલી થતી હોય એટલે એમના વારંવાર જગ્યા બદલવી પડે, ફરતા રહેવું પડે। ધી સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ફિફ્થ સ્કૂલ, આઈ વોઝ ઓલવેઝ કન્સિડર એઝ એ ન્યૂ ગર્લ। છોકરી કહે છે કે ભરૂચમાં હું આવી ત્યાં ભરૂચમાં આ મારી 5મી શાળા હતી, અને હું જે સ્કૂલમાં જઉં તે હંમેશા નવી છોકરી તરીકે મારી ગણના થતી। હવે આ છોકરી 10મા ધોરણમાં ભરૂચમાં પ્રવેશી એ પહેલાં 4 વખત સ્કૂલ બદલી ચૂકી છે અને 5મી વખત છે। વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ, બટ બિફોર વી કુડ નો ઈચ અધર આઈ હેડ ટુ મૂવ ટુ ડિફરન્ટ સ્કૂલ અગેન એઝ અ ન્યૂ ગર્લ। એકાદ બે વખત મેં બહેનપણીઓ કે મિત્ર બનવાનો પ્રયત્ન પણ કરી શકતી, પરંતુ અમે એકબીજાને ઓળખીએ અને પહેલાં મારે ફરીથી નવી છોકરી તરીકે પાછી બીજી સ્કૂલમાં જવું પડે। મારી બહેનપણી મળી હોય સારી, તેના પપ્પાની બદલી થઈ ગઈ હોય। મેક અ લિસ્ટ ઓફ ડિફિકલ્ટીઝ ફેસ બાય બોય ગર્લ હુઝ પેરેન્ટ્સ હેવ ટ્રાન્સફરેબલ જોયું, હવે એવા માતા પિતાના છોકરાઓની યાદી બનાવો કે જેમના માતા પિતાની નોકરી બદલીને પાત્ર હોય અને એમને કેવી તકલીફો પડે છે એનું આપણે લિસ્ટ બનાવો, જોઈએ આગળ સ્ટોરી। વન ડે ઇન ઓગસ્ટ 1967 આઈ સ્ટૂડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યુએસ્ટ ક્લાસરૂમ, એચ ઓલવેઝ માય સ્ટમક એચ વિથ સમ અનનોન ફિયર। છોકરી કહે છે 1967ના ઓગસ્ટમાં એક દિવસ હું મારા નવા ખંડ વર્ગખંડના દરવાજા પાસે ઊભી હતી, હંમેશાની માફક મને કોઈ અજાણ્યા ડરથી પેટમાં દુખાવો રહેતો, આઈ સિવિયર મીન્સ ટ્રેમ્બલ એન્ડ ટ્રાઈડ ટુ હોલ્ડ બેક માય ટીયર, 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેડ એટ મી, હું દૃષ્ટિથી અને આંખમાં આંસુ રોકી રાખવાનો પ્રયત્ન કરતી હતી અને વર્ગની અંદર બેઠેલા 35 છોકરા છોકરો મને તાકીને જોઈ રહ્યા। આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈસ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટેન્ડ લુક્સ, ધેન આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઈક વાર્મ સનશાઇન એટ મી, સી એકચ્યુઅલી સીમ ટુ વેલકમ મી। હવે એક અજાણી 35 છોકરા છોકરાની અજાણી નજર મારા પરથી દૂર રાખવા માટે હું નીચું જોવાનો પ્રયત્ન કરી રહી, પછી મેં મારી તરફ હુંફળ સ્મિત, સૂર્યનું જે સવાર ઉગે ને હુંફળ સ્મિત પ્રકાશ હોય એવું હુંફળ સ્મિત કરતી છોકરી જોઈ અને ખરેખર મને લાગ્યું એ મને આવકારી રહી છે। વેન ધ ટીચર ટોલ્ડ મી ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા માય પ્રોજેક્ટર બિગન ટુ વર્ક, અને જ્યારે શિક્ષકે કહ્યું કે જા તું મનીષાની બાજુમાં જઈને બેસી જા, ત્યારે મારા મનમાં જે ભય હતો એ ભય ઓગળી ગયો। એટલે જે ક્લાસમાં નવી છોકરી આવી છે એને મનીષાની બાજુમાં બેસવાનું સ્થાન મળ્યું, હાય આઈ એમ મનીષા, હર વોઇસ હેડ વામરી, હર ફેસ વોઝ લોંગ, હર આઈસ વર ડાર્ક એન્ડ સોફ્ટ એન્ડ હેર લોંગ એન્ડ બ્રાઉન, એને કીધું હું મનીષા છું અને મનીષાનો અવાજ હુંફાળો અને રણકારવાળો હતો, એનો ચહેરો ગોળ હતો, એની આંખો કાળી અને મૂદું હતી અને વાળ લાંબા અને ભૂખરા રંગના હતા, એન્ડ આઈ લર્ન ઇટ બાય ધ એન્ડ ઓફ ધ ડે ધેટ હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ,
આખો દિવસ બંને બહેનપણીઓ ક્લાસમાં રહી. દિવસના અંતે નવી છોકરીને ખબર પડી કે મારી બે બહેનપણી મનીષા છે, એનું હૃદય 24 કેરેટનું સોનું હતું. અહીંયા કોઈ હૃદય સોનું હતું નથી, પણ આપણા હૃદયમાં પ્રેમ, હસમા, કરુણા, લાગણી આવા બધા ભાવ હોય અને કોઈની પ્રત્યે કટુતાનો ભાવ ના હોય તો એ હૃદયની સરખામણી 24 કેરેટના સોના સાથે કરવામાં આવે છે. એટલે નવી છોકરીએ મનીષાના હૃદયને 24 કેરેટ સાથે સરખામણી કરી છે. શી હેલ્પ મી વિથ એસાઇનમેન્ટ, ઇન્ટ્રોડ્યુસ મી ટુ ફ્રેન્ડ્સ પ્રેઝિંગ મી, પન્ની ઇઝ રિયલી નાઇસ. પછી આ મનીષા એ એને સ્વાધ્યાયમાં મદદરૂપ થતી અને બહેનપણી વગર એના વખાણ કરતી પરિચય કરતી કે પન્ની ખરેખર સારી છોકરી છે. તો વર્ગની અંદર જે બેઠેલી છોકરી હતી એ મનીષા હતી, જે નવી છોકરી ક્લાસમાં દાખલ થઈ એ પન્ની. હવે આપણે પન્ની વર્ણન કરે છે. આ પાઠનું વર્ણન કરનાર લેખિકાનું નામ છે પન્ની. ઓન ધ વેરી ફર્સ્ટ ડે એન અનસ્પોકન પ્રોમિસ હેડ બીન મેડ. મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી ધ બેસ્ટ ફ્રેન્ડ. અને પ્રથમ દિવસે જ અમે એકબીજાના મનમાં વણ કયું વચન આપ્યું હતું અને મનીષાને પણ ખબર પડી ગઈ કે અમે શ્રેષ્ઠ બહેનપણી બનીને જ બનીશું. બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર આઉટ ઓન સાયલન્ટ રેલવે ટ્રેક ઓર ઇન ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ. વી એક્સપ્લોર ધ ફોરેસ્ટ ઇન વેકેશન, લીડ કેમ્પિંગ ઓન માઉન્ટ આબુ અને પાર્ટિસિપેટેડ ઇન નવરાત્રી ફેસ્ટિવલ્સ. અમે બંને બહેનપણી અમારી સ્કૂલની બાજુમાં રેલવેના શાંત પાટા હતા, ત્યાં રેલવેની ટ્રેન પસાર થતી નથી, એટલે કે રેલવેના શાંત પાટા પર કે પછી શાળાના પાછળના ભાગમાં બગીચામાં સાથે જતા. અમે વેકેશનમાં જંગલોમાં ફરતા, માઉન્ટ આબુમાં સાથે રોકાતા, કેમ્પમાં જતા અને નવરાત્રી મહોત્સવમાં ભાગ લેતા. હવે આ ટોપિક ખાસ સમજો, પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. શી વોઝ ટોલ એન્ડ સ્લીક, આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ. પન્ની શું કહે છે કે મનીષા ઊંચી હતી અને પાતળી હતી, જ્યારે પન્ની ઠીંગણી હતી અને જાડી હતી. શી વોઝ ગુડ એટ મેથ્સ, શી એટલે મનીષાને ગણિત સારું આવડતું હતું. આઈ લાઈક રીડિંગ નોવેલ્સ અને મને નવલકથા વાંચવી ગમતી. મનીષાને ગણિત સારું આવડતું, પન્નીને નવલકથા વાંચવી ગમતી હતી. શી વોઝ ગુડ એથ્લેટ એન્ડ ડ્રેગ મી ઇન ટુ સમ ગેમ. મનીષા સારી રમતવીર હતી અને કેટલીક રમતોમાં એ મને ખેંચી જતી, એટલે પન્નીને ખેંચી જતી હતી. વી ટોક એન્ડ સેંગ એન્ડ ક્વારલ એન્ડ વેપ એન્ડ યર સેટ ટુગેધર ઓન વન વે. અમે બંને બહેનપણી ગીતો ગાતા, ઝઘડતા ખરા, રડતા ખરા, પણ એક જ પાટલી પર સાથે બેસતા. 3 યર્સ ફ્લ્યુ અવે, ધ મિરેકલ યર્સ ફિલ વિથ ફન, ગ્રોથ, ડિસ્કવરી એન્ડ ઇન્ટરન્સ. ઇન્ટરન્સ એટલે ખાસ તીવ્ર લાગણી, ફિલિંગ્સ. મનીષાસ ફાધર ગોટ અ પ્રમોશન, દે હેડ ટુ મૂવ ટુ આસન. મજામાં અમે બંને બહેનપણો સમય મજા, વિકાસ, શોધ, તીવ્ર લાગણી, ભરપૂર અદ્ભુત 3 વર્ષ વીતી ગયા. અત્યાર સુધી મનીષા અરે પન્નીના પપ્પાને બદલી થતી હતી, એટલે પન્નીને વારંવાર સ્કૂલ બદલવી પડે. પન્નીને જ્યારે શ્રેષ્ઠ સારી બહેનપણી મળી ત્યારે એ મનીષાના પિતાને બઢતી મળી અને એમને આસામ જવું પડ્યું, એટલે હવે મનીષાને જે સ્કૂલ બદલવી પડે. એટ પ્રોમિસ મનીષા એન્ડ આઈ રોટ ઓકેશનલ લેટર, લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વર આઉટ ઓફ ક્વેશ્ચન ઇન ધોઝ ડેઝ. હવે અમે બંને બહેનપણી એકબીજાને વચન આપ્યું હતું અને બીજા પ્રસંગો પર પત્ર પણ લખતા હતા. એ જમાનામાં લાંબા અંતરના ટેલિફોન કરવાનો તો કોઈ સવાલ જ નહોતો. વેન આઈ વોઝ ઇન ટીવાય બીએસસી, પન્ની શું કહે છે કે હું ટીવાય બીએસસીમાં હતી. શી હેડ ફોલન ઇન લવ વિથ અ ડોક્ટર, એટલે પન્ની જાણ્યું કે મનીષા એ પ્રેમમાં પડી એક ડોક્ટરની સાથે. શી મેરીડ વિથ હિમ, અને મનીષાએ ડોક્ટરની સાથે લગ્ન કર્યા એન્ડ જસ્ટ ગીવન અ બર્થ ટુ બ્યુટીફુલ બેબી ગર્લ, અને એક નાનકડી બેબીને પણ જન્મ આપ્યો. એટલે મનીષાએ ડોક્ટર સાથે લગ્ન કર્યા અને માતા બની, જ્યારે પન્ની ટીવાય બીએસસીમાં હતી. આપણે 17 વર્ષે 12મું ધોરણ પાસ થાય અને 19મું કે 20મું વર્ષ ચાલતું હોય ત્યાં બીએસસીમાં હોય, એટલે મનીષાએ નાની ઉંમરમાં લગ્ન કર્યું. આઈ રોટ બેક ઇમિડિયેટલી બટ ડીડન્ટ ગેટ એની આન્સર. આઈ રોટ અગેન એન્ડ અગેન, ફાઇનલી માય લેટર્સ વર રિટર્ન વિથ સ્ટેમ્પ એડ્રેસ અનનોન. પછી તો મેં પત્ર લખવાનું ચાલુ જ રાખ્યું, કશો જ જવાબ મળ્યો નહીં. છેવટે મારું પત્ર સરનામું, તમે જે સરનામે પત્ર મોકલો છો એ સરનામું અજાણ્યું છે, એવા સિક્કા સાથે મારો પત્ર પાછો આવ્યો.
हाउ आई वरीड अबाउट हर टू बी मैरिड एट द एज ऑफ 19 एंड हैव अ बेबी, के 19 वर्षनी उम्र लग्न करे एंड पछी बेबी ने जन्म आप्यो। आई वुड शी वुड बी अ वंडरफुल मदर, हूँ जानती थी कि एक अद्भुत माता बनशे। आई गॉट माई एमएससी डिग्री, पन्नी तो भणवन चालू रख्यू, पन्नी एमएससी की डिग्री मिली, वर्क एज अ लेक्चरर एंड गॉट मेरिड, पछी एने प्रोफेसर तरीके काम शुरू कर व्याख्या था एंड लग्न कर। माय चिल्ड्रन ग्रू, पन्नी ने पण बाळको मोटा थया, वेन टू कॉलेज, एना बाळको कॉलेज जवा लाग्या। माय डॉटर वॉज नाउ मधर, અને પન્નીની દીકરી મોટી થઈ ગઈ, એની દીકરીના લગ્ન થઈ ગયા અને એની દીકરી પણ માતા બની। આઈ વુડ ઓફન ટોક અબાઉટ માય ફ્રેન્ડ્સ વિથ મનીષા, ફ્રેન્ડશીપ વિથ મનીષા, માય ફેમિલી મેમ્બર્સ ની ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ, હું મારા પરિવારના સભ્યોને મારી શ્રેષ્ઠ બહેનપણી મનીષા વિશે વાતચીત કરતી। હવે જો બંને બહેનપણીઓ 1967માં સાથે રહી, 3 વર્ષ વિતાવ્યા, એટલે 1970ની સાલમાં બંને બહેનપણીઓ છૂટી પડી ગઈ 3 વર્ષ પછી। On hot day of April 2005, the telephone rang. હવે એપ્રિલ મહિનાની 2005માં ગરમીના એક દિવસે મારા ઘરમાં ટેલિફોનની ઘંટડી રણકી। ઇજિટ પન્ની, સામેથી ફોન આવ્યો। પન્ની છે? યસ, મેં કીધું હા। ઇજિટ પન્ની ભાટિયા, શું તે પન્ની ભાટિયા છે? પન્ની કે યસ હા। ઇજિટ પન્ની ભાટિયા ભરૂચવાલા, કે ભરૂચમાં રહેતી પન્ની ભાટિયા? હું આર યુ આઈ રોડ, હવે આપણે પરિવારમાં સાથે સેટ થઈ ગયા હોય, કોઈ અજાણ્યો ફોન આપણી પર આવી આવે ત્યારે મેં ગર્જના કરતા કીધું, બૂમ પાડી કીધું, કોણ છે તું? તો સામેથી જવાબ આવ્યો, ધીસ ઇઝ યર મનીષા, તારી મનીષા। હાઉ વુડ પન્નીજી, તો પન્નીએ કેવો પ્રતિભાવ આપ્યો છે? આઈસ્ક્રીમ, પન્નીએ તો જોરથી ચીસ પાડી। આઈ વોઝ ઇન ધ બાલ્કની એન્ડ એન્ટાયર ટાઉન મસ્ટ હેવ હર્ડ મી, કે હું મારા ઘરના ઝરૂખામાં હતી અને મેં જે આનંદની ચિચારી પાડીને એ કદાચ અડધા શહેરે સાંભળ્યું હશે। ડાન્સિંગ અરાઉન્ડ ધ જમ્પિંગ અપ એન્ડ ડાઉન, આઈ શાઉટેડ આઉટ ઓફ જોય, ઓ ડિયર મનીષા વેર આર યુ? પછી તો હું ગોળ ગોળ નાસ્તી, ઊંચી ઊંચી કૂદતી, ડગલા ભરતી ભરતી મેં હર્ષભેર બૂમો પાડી, ઓ મનીષા તું ક્યાં છું મારી વાલી? ડુ યુ થિંક વાર આઈ સ્વેર વેર, તમે મન અનુમાન કરી શકો કે એની આંખો કેમ ભીની થઈ ગઈ? બિફોર 35 યર્સ વી હેડ સેડ ગુડ બાય અને શી હેડ ફાઉન્ડ મી, માત્ર 35 વર્ષ પહેલાં અમે છૂટા પડ્યા અને 35 વર્ષ પછી એને મને શોધી પડ્યા। આજકાલના મિત્રો જોજો, 5-10 વર્ષ પછી ભૂલાઈ જશે, કોઈ કોઈ મિત્રને પેલું નહીં। અને આ તો 1967માં બંને બહેનપણી સાથે મળી, 70માં છૂટી પડી માત્ર 3 વર્ષના, અને 35 વર્ષ પછી શોધી પડી। શી વોઝ ઇન સ્વીડન, મનીષા ક્યાં હતી? સ્વીડનમાં, સોર્ટિંગ થ્રુ પાઇલ્સ ઓર પેપર એન્ડ ઓલ્ડ સૂટ કેસ, શી હેડ ઓપન એન એન્સિન બોક્સ માર્ક લેટર, માય લેટર ઓફ 1975 વોઝ ઇન ઇટ। પછી મેં જૂના કાગળના, મારા ઘરમાં જે જૂના કાગળના થપ્પા સાચવી રાખ્યા, એમાં પેટી છૂટા પાડતા પત્ર એવું લખેલું, મને જૂની પેટી મળી અને મેં ખોલી તો મારો પત્ર 1975નો એમાં છેલ્લો પત્ર પડ્યો। ઇમિડિયટલી શી કોલ એવરી વન સર નેમ ભાટિયા હુ લિવ ઇન ભરૂચ, ન બડી ન્યુ માય એડ્રેસ, શી ડિડન્ટ ગીવ અપ, શી કોલ મી, કોલ ટુ માય કોલેજ આફ્ટર મચ બેગિંગ એન્ડ પ્લીડિંગ, ધ ઇન્ચાર્જ ટીચર ઓફ ઓલ સ્ટુડન્ટ યુનિયન ગેવ હર માય ફોન નંબર। એટલે એને તાત્કાલિક ભરૂચમાં જેટલા ભાટિયા પાટકવાળા રહેતા હતા ને એ બધાને એના ફોન પર સંપર્ક કર્યો, તો કોઈને મારું સરનામું ખબર નહોતું। એમ છતાં એને આશા છોડી ન દીધી, એને કોલેજમાં ફોન કર્યો, કેટલી વિનંતી અને આજીજી કર્યા પછી જે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એ મંડળીની જવાબદારી સંભાળતા હતા એ શિક્ષકે એને પન્નીનો ફોન નંબર મનીષાને આપ્યો। વિલ ધી સ્ટોરી હેવ અ રિયલ એન્ડ ઓર સેડન, શું તમે માનો છો કે આ વાર્તાનો અંત સુખદ આવશે કે દુઃખદ? વાય ડુ યુ બિલીવ, તમે શા માટે એવું માનો છો? ઇન ધ દિવાળી વેકેશન મનીષા એન્ડ અર હસબન્ડ અશોક કેમ ટુ ઇન્ડિયા। આ દિવાળી વેકેશનમાં અશોક, મનીષાનો હસબન્ડ અશોક અને મનીષા એ દિવાળીમાં આવી રહ્યા છે ભારત। દે સ્પેન્ડ અ ફ્યુ ડેઝ વિથ અસ, અને તાર પન્ની આણંદમાં છે એટલે થોડો સમય એ પન્નીની સાથે આણંદમાં ગાળશે ગાળ્યો। માય મનીષા લુક એક્ઝેક્ટલી ધ સેમ, જે વખતે 10મા ધોરણમાં મનીષા જેવી લાગતી હતી એવી નહીં આજે લાગતી હતી। શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ ધ સેમ વાર્મથ એન્ડ લવ,
આજીજ પણ એનામાં એ જ ઉષ્માનો પ્રેમ છલકતો હતો. જન્મથી વ્યક્તિનામાં જે પ્રેમ, લાગણી, ઊંફ, કરુણા, દયાનો જે ભાવ હોય છે, વ્યક્તિ મરે ત્યાં સુધી પણ એનો ભાવ બદલાતો એવી નહીં દેવ. શી મિસ મી એઝ મચ એઝ આઈ મિસ. આ મનીષાનો જેટલી ખોટ મને ચાલતી હતી એટલી જ ખોટ એને ચાલતી હતી. શી હેડ ફેસ ડિફિકલ્ટ ટાઈમ બટ ઓલવેઝ હેડ મેનેજ ટુ ફાઇન્ડ ગુડ ઇન લાઈફ. અને સમય મુશ્કેલીમાં વિતાય પણ હંમેશા જીવનમાં સારું સુખ શોધી કાઢ્યું હતું. 24 કેરેટ ગોલ્ડ ડઝ નોટ ગેટ રસ્ટેડ. તમને ખબર છે કે 24 કેરેટ સોનાને ક્યારેક કાટ લાગતો નથી. આપણે સોનું 24 કેરેટનું શુદ્ધ હોય, એ 24 કેરેટનું સોનું જમીનમાં ખાડો ગોદી દાટી દો એનો કે પાણીમાં નાખી દો કે કાદવ, અને 100 વર્ષ પછી પણ કાઢવામાં આવે તો એને કાદવ કે કોઈ પણ એને કાટ લગાડી શકતું નથી. એમ વ્યક્તિનું હૃદય શુદ્ધ હોય તો એ નિષ્પાપી હોય, નિષ્કલંકી હોય, નિષ્કપટી હોય, કોઈના પ્રત્યે કટુતાનો ભાવ ના હોય, એ પ્રેમ ક્યારે બદલી શકાતો. એન્ડ નાવ વી આર ટુગેધર અગેન. અમે બંને બહેનપણીઓ ફરીથી સાથે છીએ. બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. શ્રેષ્ઠ બહેનપણીઓ હંમેશને માટે. તો તમે પણ સંકલ્પ કરજો કે 10મા ધોરણમાં તમે સાથે ભણશો. ગ્રુપ ટ્યુશન હોય, કોચિંગ ક્લાસ હોય, સ્કૂલમાં હોય કે આજુબાજુમાં, મનમાં એ સંકલ્પ કરજો કે અમે બંને બહેનપણીઓ શ્રેષ્ઠ બનીને રહીશું. જૂના વેરભાવ ભૂલી જઈશું કે કંઈ પણ તો જોજો, મિત્રતા તરીકે આપણે જીવન જીવવાની મજા આવશે અને એમાં પણ સારા પણ લાગશે. તો આ આપણે બ્લેક બકનો 4th રીડ 4 જોયો, ફ્રેન્ડશીપ રેઇનબો 4. લાસ્ટ ટાઈમ મેં તમને ધ હ્યુમન રોબોટ રેગ્યુલર ટેસ્ટનો યુનિટ 2 ચલાવ્યું હતું અને બ્લેક બકમાં રીડ 3 અને રીડ 4. હવે નેક્સ્ટ ટાઈમ એટલે કે થર્સડે હું આનું પેપર તમને મોકલી આપીશ. બેસ્ટ ઓફ લક. બાય.